કોરોના કાળની વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં એક અજીબ ઘટના સામે આવી છે, જે ઘટનાથી ભલભલાના કાળજા પીગળી જાય. દાંતીવાડા તાલુકાના દનિયાવાડા ગામમાં સરોજકુંવર કૃપાળસિંહ દેવડા નામની એક સગર્ભા મહિલા કોરોના સંક્રમણનો ભોગ બન્યા બાદ પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ હતા અને 10 દિવસ બાદ સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપ્યા બાદ બેભાન અવસ્થામાં જ મોત થતાં બાળક જન્મતાની સાથે જ માતાથી વિખૂટું પડ્યું હતું. જોકે બાળક હાલમાં તંદુરસ્ત છે અને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. જોકે મહિલાનું આ રીતે મોત થતાં આખા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલા ડિલિવરી માટે પોતાના માતા પિતાના ઘરે આવેલ હતા. મારી દીકરીને ડિલિવરી માટે મેં અહીં લાવી હતી સસરામાંથી અને દવા ચાલુ હતી દિશા, પણ તાવ આવ્યો મને ખબર રહી ને. ડૉક્ટરે 5 દિવસની દવા અમે 11 છેલ્લે લખી આપી, પણ ખોરાતા એવું ખબર નહીં. અમે છેલ્લે 1.5 દિવસ પછી તાત્કાલિક પાછા દિશા પહોંચ્યા, સીટી સ્કેન કરાયું એટલે ખોરાતા ન આવ્યું. અમે તપાસ કરી ક્યાંય જગ્યા દિશા પાલનપુર ન મળતા અમે પાટણ પહોંચ્યા અને ત્યાં ગાયત્રી હોસ્પિટલમાં અમે એડમિટ કરી અને પછી ત્યાં પણ એને બાળક હતું એટલે સ્વાસ્થ્ય આમ ખૂબ તકલીફ થતી હતી એટલે અમે ધારપુર સરકારી હોસ્પિટલમાં એડમિટ થયા, પણ કોઈ એની કાર્ય મારી લાગી ના. અમે કદાચ કોશિશ કરવા છતાં અને બાળક જન્માયો, ડૉક્ટરોએ ઓપરેશન કરી કે વિમો છે, અમે જીગર રાખી કોઈ સુખો નહોતો. પણ ભાઈ પછી પણ 2-5 કલાક પછી ખલાસ થઈ ગઈ મારી દીકરી અને ખૂબ દુઃખની વાત છે. શું કરવાનું? એટલે પ્રજાની બે હાથોની વિનંતી કરું કે આ કોરોનાની મહામારીમાં ખૂબ ચેતવન રહેજો અને સાવધાની પાળજો. ભેગા થવાનું ટોળને બધું ખબર આવે. સરકારને પણ બે હાથ વિનંતી કરું કે ભાઈ લોકડાઉન લગાવો, છૂટકો જ નથી. લોકડાઉન સિવાય આ કેસ કાબૂમાં આવે એવું લાગતું નથી. ભયંકર મહામારી ફાટી નીકળી છે. હાલ પણ બારાકોટમાં હમણાં કલાક પહેલાં એક ભાઈ 17 વર્ષની પ્રજાપતિની ખલાસ થઈ ગયા ખોરાકાથી. તો આ મહામારી ફાટી નીકળે એવું છે. તંત્રને પણ સાવધાન રહેવાની જરૂર છે. તંત્રને ધ્યાન દેવું જોઈએ. તંત્ર પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી. એટલે સરકારની એટલી બે હાથોની વિનંતી છે, પ્રજાની પણ વિનંતી છે કે ભાઈ બધું પાળજો અને કાઢો કોમ છે. ગામની અંદર 4 દિવસ પહેલાં આપણા ગામની જે સરોજબાઈસા છે એમને તાવની સામાન્ય તકલીફ થતાં તેઓ ડીસા ખાતે તમર ગાંધીમાં બતાવવા માટે ગયેલ અને જેમનો રિપોર્ટ કરતાં કોરોના પોઝિટિવ આવેલ, છતાં તેમને તાવ અને શ્વાસની સામાન્ય લક્ષણો જતાં તેઓ ધારપુર મેડિકલ કોલેજ ખાતે બતાવવા ગયેલ અને ત્યાં દાખલ હતા. તે 2-3 દિવસની સારવાર દરમિયાન અચાનક પ્રેગ્નેન્ટ હોવાથી એમને બાબાનો જન્મ થયા પછી એમનું અચાનક આકસ્મિક મૃત્યુ થયેલ હતું, જેના ભાગરૂપે અમે ગામની અંદર ઘર ટુ ઘર જે પણ તાવ શરદી ખાંસીવાળા છે એમને દવા આપીએ છીએ અને વધારે પડતા જો તાવ શરદી ખાંસી હોય તો CHC PHC ખાતે રિપીટ કરીએ છીએ અને તેમનો કોરોના રિપોર્ટ બી કરીએ છીએ. જે સરોજબેનના ઘરવાળાનો બધાનો રિપોર્ટ કરવામાં આવતા એમના ઘરનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે, તેમજ એમના કાકાના કાકીનો અને કાકા કાકા ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, જેમનો અમે રોજ સવાર સાંજ 2 ટાઈમ ચેકઅપ કરીએ છીએ અને હાલ એ હોમ ક્વોરન્ટાઇનમાં છે. એમની તબિયત ખૂબ જ સારી છે.